पुरुष अहमदाबादना, एक 67 वर्षना पुरुष अहमदाबादना, 50 वर्षना महिला वडोदरामा, 50 वर्षना महिला सूरतना, एक 70 वर्षना पुरुष सूरतमा, एक 60 वर्षना महिला सूरतमा, 45 वर्षना पुरुष सूरतमा अने 65 वर्षना महिला बनासकांठा, एम करीने। अने आमा पण जेम आपणे शरूआतमां कह्युं, मोटा भागना लोको त्रण एवा लोको छे के रिस्क फेक्टर अथवा तो जेने कहीए को मॉर्बिडिटी अथवा कोई गंभीर बीमारी नथी, 4 एवा लोको छे। बाकी तमामने गंभीर बीमारीओ छे, जेम हृदयनी बीमारी, वधारे शुगर छे, साथे 3-3 कोमॉर्बिडिटीज पण छे, हेमिप्लेजिया छे, हाइपरटेन्शन, आ बधी अलग अलग प्रकारनी किडनीनी बीमारी पण छे। आ रीतना सिच्युएशन छे आमां। पछी लेबोरेटरी परीक्षण जे टेस्टनी वात करीए तो आज दिन सुधी 53,575 टेस्ट थई गया छे, अने एमांथी कुल पॉजिटिव जेम आपणे वात करी 3,548 એટલા આપણે પોઝિટિવ કેસીસ આવ્યા છે, બરાબર। અને એમાં જે આરટીપીસીઆર ટેસ્ટ જે થયા છે કુલ 2,848 2,848 આરટીપીસીઆર ટેસ્ટ આપણે છેલ્લા 24 કલાકમાં કરી। અને આ સિવાય રેપિડ એન્ટીબોડી ટેસ્ટ આપણે બધા થઈને અત્યાર સુધી 8,908 જેટલી ટેસ્ટ કરી, અને એમાં પણ મોટા ભાગની ટેસ્ટ 99% ઉપરાંત બધી નેગેટિવ જ છે। અને જે નેગેટિવ નથી એ બધા પણ અનિર્ણાયક ગણાય, કેમ કે એને પછી ફરી આરટીપીસીઆરમાં કરવું પડે, એના આધારે કન્ફર્મેશન થઈ શકે। અને કુલ જે ડિસ્ચાર્જ થયેલ લોકો છે 81 જેટલા લોકો છે, એનું બ્રેકઅપ જોઈએ તો અમદાવાદમાં 72 જણ છે કે ડિસ્ચાર્જ થઈ ગયા છે, ઘરે સાજા થઈને પાછા જાય છે। આણંદમાં 1, ભાવનગરમાં 1, મોરબી 1, નર્મદા 1, રાજકોટ 1 અને સુરત 4, એમ કરીને કુલ 81 જેટલા લોકો છે કે જે સાજા થઈ ઘરે પાછા ગયા છે। 104 હેલ્પલાઇનમાં પણ ટોટલ 57,362 જેટલા લોકોના કોલ્સ કુલ આવ્યા, અને એમાંથી જે આ માધ્યમ થકી જે લોકો સારવાર જેમને મળી છે મેળવી છે એવા પણ 2,472 જેટલા લોકો છે। અને ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં પણ કુલ આજની તારીખે 40,851 જેટલા લોકો છે। આનું ડિસ્ટ્રિક્ટ વાઇઝ બ્રેકઅપ પણ છે। આજે અમદાવાદના જે લોકેશન્સ છે, અસરવા, જમાલપુર, આ બધા વિસ્તારોમાંથી પોઝિટિવ કેસીસ આવ્યા છે અમદાવાદમાં। અસરવા, જમાલપુર, શાહઆલમ, દાણીલીમડા, મણિનગર, રાયખત, બાપુનગર, ઓઢવ, નિકોલ, પાલડી, ગોમતીપુર, સહેજપુર, ઈસનપુર, દુધેશ્વર, ગોમતીપુર, કાલુપુર, નારોલ, સરખે અને વટવા। હું ફરી રિપીટ કરું, અસારવા, જમાલપુર, શાહઆલમ, દાણીલીમડા, મણિનગર, રાયખડ, બાપુનગર, ઓઢવ, નિકોલ, પાલડી, ગોમતીપુર, સહેજપુર, ઈસનપુર, દુધેશ્વર, ગોમતીપુર, કાલુપુર, નારોલ, સરખેજ અને વટવા। પછી આજે ખાસ એક બે પત્રકારો તરફથી અમને પૂછવામાં આવ્યું હતું કે આપણા વેબસાઇટ ઉપર જે આપણી ખાસ કરીને COVID-2019ની જે વેબસાઇટ છે એમાં એવું બન્યું છે, આપણી જે ગુજરાત પોર્ટલ છે એમાં છેલ્લા 3-4 દિવસમાં આપણે 15,000થી વધુ જે સેમ્પલ્સ ટેસ્ટ કર્યા છે અને એ આખી એ બધી ડેટા થોડી અપલોડ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। એટલે આજ રાત સુધીમાં આપણી જે COVID-19 ગુજરાત પોર્ટલ છે એ પણ સેમ્પલ ટેસ્ટિંગની માહિતી અપડેટ કરીને એને આખું એ સંપૂર્ણ રીતે અપડેટેડ થઈ જશે। તો આ રીતની વિગત હતી આજે। નમસ્કાર।